दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। सद्गुरु निष्कुळानंद स्वामीनी आ भक्ति भीनी वाणी सांभळता आपणने खूब आनंद थाय। स्वामी निरूपण करे छे शास्त्र मात्रनो जे सार स्वामीए अनुभव्यो छे। अरे एटलू ज नहीं, परब्रह्म पुरुषोत्तम नारायण जे पोताने प्रगट मळ्या छे एमना थकी जे जाण्यु छे ए शुं जाण्यु छे? साधन मात्रमां श्रेष्ठ साधन होय तो भक्ति। भक्ति एटले मैं तमने कह्युं हतुं भगवानमां महात्म ज्ञाने सहित अत्यंत स्नेह एनु नाम भक्ति। भक्ति में पण प्रगटनी भक्ति श्रेष्ठ। भगवान ने परोक्ष मानी भजे ए परोक्ष थी भवतणो पार आवे नहीं प्रगट उपासना सौथी मोटी। स्वामी केव सरस लख्यो, तमे तमारा घर में मूर्ति राखो छो, चित्रनी प्रतिमा राखो छो, बालुड़ा घनश्याम महाराज की प्रतिमा राखो छो, एने प्रगट मानीने सेवो। प्रगटपणू एटले शू? एमां घणुं बधुं आवी जाय। गुरुजीए वात बहु सरस अमने संतोने समझावी के संतो तमे अहीं बैठा छो रूम में अने सामे एक हरिभगत खाली बैठा होय, एक ज हरिभगत सामे बैठा छे, तो तमे लांबा पग करी गमे तेम नहीं बेसो, मर्यादाथी बेसो, गमे तेम नहीं बोलो मर्यादाथी बोलशो, गमे तेम नहीं करो मर्यादा में रहीने करशो। तमारा मन में सतत एक वातनु अनुसंधान छे कि सामे कोईक प्रगट बैठो छे, सामे कोईक बैठो छे। आ प्रगट भाव पूजामां आपणे बैठा छीए, महाराज प्रगट छे, एटली बधी ठाकोरजीनी मर्यादा राखीए, जाणे के राजाधिराज अनंत कोटी ब्रह्मांडना धणी पुरुषोत्तम नारायण प्रगट छे, मारी एक एक क्रियाने निहाळे छे, मारी एक एक क्रियाना निर्णायक छे। आम महाराजने प्रगट मानवा थाळ जमाडीए छीए, बनावीए छीए, पोढाडीए छीए, जगाडीए छीए,
આપણા સંતો પણ એટલી સરસ પીવડા ઘનશ્યામ મહારાજની સેવા કરે છે, સોળે થઈને સેવા કરે છે. સંતો ઓછા હોય અને સેવા કરવાની હોય ત્યારે સહજ છે, સોળે થઈને સેવા કરવી એ ઘણી કપરી હોય છે. મન મેળે કરવું ને એમાં મોજ બહુ હોય, માણસ ઘણું ખરું કરી નાખે, પણ બંધનમાં રહીને, ધર્મનું બંધન, મર્યાદાનું બંધન, સેવાનું બંધન, એ જે ક્રિયા કરવી ને એ અતિ અઘરી હોય છે. સોળે થવાનું હોય સંતોને, બે વાર નાવાનું થાય, ચાર વાર નાવાનું થાય, પાંચ વાર નાવાનું થાય, કોઈ અડી જાય તો નાવાનું થાય. હમણાં બે દિવસ પહેલાં બધા સંતો ઠાકોરજી જમાડતા હતા, ઋષિસ્વામી પીરસતા હતા, પીરસતા પીરસતા ખાલી ડાળ પીરસવાની અને પીરસતા પીરસતા છાંટો ડાળનો ઉડ્યો અને ઋષિસ્વામીને અડી ગયો. સોળે હતા, બોળે થઈ ગયા, એક છાંટામાં સ્નાન કરવું પડે. તુરંત સ્નાન કરી અને પાછી સેવામાં જોડાઈ ગયા. કેટલો પ્રગટનો ભાવ! એક ડાળનો નાનો એવો છાંટો ઉડ્યો છે કે નથી ઉડ્યો કોઈને ખબર નથી. મારા મહારાજ જુએ છે, મારા મહારાજને નહીં ગમે. કદાચ આ દુનિયાના કોઈએ મને જોયું કે ન જોયું, પણ મારાથી આટલો ડાળનો એક છાંટો પણ ઉડી ગયો, હું તો સોળે મટી ગયો. આવી રીતે સતત અંતર્યામી જાણે, સતત મારી સામે છે એમ જાણે, સતત મને જુએ છે એમ જાણે, આવી રીતે મહારાજને ભય રાખી અને ભાવ રાખી. પ્રગટમાં બંને વસ્તુ છે, એમાં ભાવ પણ એટલો જ થાય અને ભય પણ એમાં એટલો જ હોય. આપણને નથી ભાવ જાગતો ભગવાનમાં, આપણને નથી ભય જાગતો. સ્વામીએ પહેલું નિરૂપણ કર્યું, અનંત સાધન છે એમાં ભક્તિ શ્રેષ્ઠ છે. બીજું નિરૂપણ કર્યું, ભક્તિના ઘણા પ્રકારો છે, શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ, પાદ્ય ભક્તિ, અર્ચન ભક્તિ, વંદન ભક્તિ, સખ્ય ભક્તિ, દાસ્ય ભક્તિ, આત્મનિવેદન ભક્તિ, હજારો 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 પ્રકાર છે. એમાં પણ પ્રગટની ભક્તિ શ્રેષ્ઠ છે. તમે જે ભક્તિ કરો એમાં પ્રગટપણાનો ભાવ જો નથી તો એ ભક્તિ કનિષ્ઠ બની જાય છે, ગૌણ બની જાય છે, અત્યંત અવિનાશી ફળને આપનારી નથી બનતી. હનુમાનજી મહારાજે કેટલી ભક્તિ કરી, પણ એની ભક્તિમાં પ્રગટ ભાવ હતો, એની ભક્તિમાં ભગવાનને પ્રગટ જાણીને કરેલી ભક્તિ હતી. ગોપીઓએ શું ભક્તિ કરી, એની ભક્તિમાં પ્રગટપણું ભળેલું હતું. જોધા ભરવાડની ભક્તિ કેવી હતી, એની ભક્તિમાં પ્રગટપણું ભળેલું હતું. અને પરિણામ શું આવ્યું, અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ એમના ઉપર જેવા રાજી થયા આપણે બધા જાણીએ છીએ. ભક્તિ, એમાં પ્રગટની ભક્તિ અને એમાં પણ સમય જોઈને કરેલી ભક્તિ, તક જોઈને કરેલી ભક્તિ, એના કરતાં શ્રેષ્ઠ છે. સ્વામી ગઈકાલે પણ એ નિરૂપણ કરતા હતા, આજે પણ સ્વામી એ વાતનું નિરૂપણ કરે છે. સ્વામીના શબ્દો સાંભળીએ, તક જોઈને કરેલી ભક્તિ એ અતિ મહાન છે. આપણે ત્યાં કહેવાય છે કે નાણું મળશે ટાણું નહીં મળે, આ કહેવત છે ગુજરાતીની, નાણું મળશે ટાણું નહીં મળે. આપણે જે પૈસાને અતિ 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 પ્રાધાન્ય આપીએ છીએ એ પૈસા કરતાં પણ તક છે ને, સમય છે ને, એના કરતાં મહત્વનો છે. કોઈ અતિ ધનવાન વ્યક્તિ રેગિસ્તાન પ્રદેશમાં જાય અને તરસ્યો થાય, એવો તરસ્યો થાય, એવો તરસ્યો થાય, એનો પ્રાણ નીકળવાનો હોય, પાણી ક્યાંય પીવાનું એક ટીપું પણ મળે એમ ન હોય, એવા સમયમાં કોઈ માણસ નીકળે, ગરીબ હોય, એની પાસે પાણી હોય, આ માણસ કે મને પાણી પીવાનું આપો, આખી કિંમત થશે કેટલી, પાણી માટે કરોડ રૂપિયા માગે તો પણ દાદા
આપે કે ના આપે, તો મને તમે કહો કિંમત પૈસાની છે કે કિંમત પૈસા કરતાં પણ વધારે સમયમાં મળતી વસ્તુની છે? આપણી મોટામાં મોટી ભૂલ કઈ છે? એક તમને સમજાવી દઉં, પૈસાને આપણે અતિ પ્રાધાન્ય આપીએ છીએ, પણ પૈસા કરતાં પદાર્થ એ મહત્વના છે. તમારા ઘરમાં ગમે એટલા પૈસા હોય પણ માણસ બીમાર પડે અને એ સમયે તમારે દવા લેવાની થાય ને, જો દવા ન મળે તો એ પૈસા ચાટવાના કોઈ કામ લાગે ખરા? અઢળક પૈસા છે, ભૂખ લાગી છે તો શું પૈસાને બટકા ભરાશે? પૈસા કરતાં પદાર્થ મહાન છે, એટલે કે પૈસા એ પદાર્થ માટે છે. એટલે કે પૈસા તમે ઘરમાં એટલા માટે ભેગા કરો છો કે જરૂર પડે જે પદાર્થની ઈચ્છા હોય એ પદાર્થ તમને મળી શકે. પૈસા પદાર્થ માટે છે. પદાર્થ ગમે એટલા ઘરમાં હોય, બેસવાના સોફા હોય, સારામાં સારું ફર્નિચર હોય, સારામાં સારા બેડ હોય, પણ બેસનાર ન હોય, સુનાર ન હોય, બોલનાર ન હોય, તો કોઈ કામનું એ ઘર ખરું? ભૂતિયો મહેલ લાગે. પૈસા પદાર્થ માટે છે, પદાર્થ વ્યક્તિ માટે છે, અને વ્યક્તિ ભગવાન માટે છે. ધીસ ઇઝ ધ રિયલ ઓર્ડર ઓફ નોલેજ. વોટ વી ડુ મિસ્ટેક ઇઝ ધેટ, આપણે શું કરીએ છીએ, વી યુઝ ધ પીપલ એન્ડ લવ ધ મટીરિયલ્સ. આપણે માણસનો ઉપયોગ કરીએ છીએ અને પદાર્થોને ચાહીએ છીએ. ધીસ ઇઝ મટીરિયાલિઝમ, આ ભૌતિકવાદ છે. યુઝ ધ પીપલ એન્ડ લવ ધ મટીરિયલ્સ. ખરેખર હોવું શું જોઈએ? લવ, વી શુડ લવ ધ પીપલ એન્ડ વી શુડ યુઝ ધ મટીરિયલ્સ. વ્યક્તિને ચાહવું જોઈએ, કોઈ પણ વ્યક્તિ છે એને પ્રેમ કરવો જોઈએ અને પદાર્થ એનો ઉપયોગ કરવો જોઈએ. આજનો માણસ બીજા માણસનો ઉપયોગ પદાર્થ કે પૈસા માટે કરે છે. લગભગ તમે જો આખી દુનિયાનો વિકૃત ચિત્ર ચારે બાજુ આવી રહ્યું છે, કારણ કે માણસે માણસ કરતાં પૈસાનું પદાર્થનું મૂલ્ય વધારે સમજ્યું છે. આ ઉલટું જે જ્ઞાન થયું છે એને લીધે આ બધા પ્રોબ્લેમ સર્જાઈ રહ્યા છે. આપણે કેટલું અવળું કરી નાખીએ છીએ. ભગવાનનો ઉપયોગ કરીએ છીએ વસ્તુ માટે, વસ્તુનો ઉપયોગ કરીએ છીએ પૈસા માટે. જે ભગવાન સર્વશ્રેષ્ઠ છે, પ્રાયોરિટીમાં નંબર વન છે, એ ભગવાનને પ્રાયોરિટીમાં સૌથી છેલ્લે કરી દીધા છે. જુઓ કેવી રીતે મેં કહ્યું, પૈસા પદાર્થ માટે છે, એટલે કે પૈસા કરતાં પણ પદાર્થનું મૂલ્ય અધિક છે. પદાર્થ એ વ્યક્તિ માટે છે, ખાવાનું હોય પણ ખાનાર કોઈ ન હોય તો ખાવાની વસ્તુની કિંમત ન થાય. મેનેજમેન્ટમાં પણ કહેવાય છે, ડિમાન્ડ ન હોય તો સપ્લાય કામની શું? પદાર્થ વ્યક્તિ માટે છે અને વ્યક્તિ ભગવાન માટે છે. વ્યક્તિ માણસો ગમે એટલા હોય પણ એમાં ભગવાનની ભક્તિ નથી, ભગવાન પ્રત્યેનો ભાવ નથી, ભગવાન સાથેનો સંબંધ કે નાતો નથી, તો એવા માણસો અને ઝાડ એમાં બહુ ફેર નથી. તુલસી હરિકી ભક્તિ બિન ચારે વર્ણ ચમાર. તુલસીદાસજી મહારાજે શું લખ્યું? ચતુરાય ચૂલે પડી. શું લખ્યું? ચતુરાય ચૂલે પડી, ધીક પડ્યો આચાર. તુલસી હરિકી ભક્તિ બિન ચારે વર્ણ ચમાર. ચતુરાઈ ગમે એટલી હશે, બુદ્ધિ ગમે એટલી હશે, અરે આચાર વિચાર એ પણ જીવનમાં ગમે એટલો હશે, પણ હૃદયમાં જો ભગવાનની ભક્તિ નથી તો કદાચ બ્રાહ્મણ હશે, અરે બ્રાહ્મણ કરતાં પણ શ્રેષ્ઠ કુળ એવામાં કોઈ જન્મ્યો હશે તો પણ સ્વામી એમ કહે, તુલસીદાસજી મહારાજ એમ કહે છે, એ ચમાર છે, એ ઉતરતામાં ઉતરતો છે. આપણું જીવન ધન્ય ત્યારે જ બને છે ભગવાનની ભક્તિથી. મનુષ્ય દેહનો છેલ્લામાં છેલ્લું પ્રયોજન એટલું જ છે. આનાથી ધર્મ પાળીએ સારી વાત છે, અર્થ એટલે પૈસા ભેગા કરીએ સારી વાત છે, કામ એટલે આપણા સંકલ્પ ઈચ્છા પૂર્તિ કરીએ એ પણ સારી વાત છે,
પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુરુષાર્થ મોક્ષ છે. સાધન ધામ મનુષ્ય તન પાયે, આ મનુષ્યનું શરીર સાધન ધામ, આ દેહ કરીને બધા સાધન કરી શકાય છે. કલ્યાણ સુધીનો માર્ગ, અક્ષરધામ સુધીની યાત્રા આ દેહ કરીને ખેડી શકાય છે. આવું શરીર મેળવ્યા પછી જે ભગવાનની ભક્તિ નથી કરતો એને ધિક્કાર છે. આપણા બધા શાસ્ત્રનો સાર આટલો જ છે, મનુષ્યના દેહનું પ્રયોજન કેવળ ને કેવળ, અરે નાશવંત આ દેહ વડે થે અવિનાશે સુખ લેવું જે, નાશવંત આ દેહ વડે થે અવિનાશે સુખ લેવું જે, પતરાળામાં જમી કરીને પાછું તેને ફેંકી દેવું જે. ભોજનમાં પતરાળું પીરસાય ને, પતરાળું શેના માટે છે? ભોજન માટે છે, ભોજનના પદાર્થ માટે છે. ભોજન શેના માટે છે? જમવા માટે છે. જમવાનું કામ પતી ગયું પછી પતરાળું કોઈ કામનું ખરું? એને ફેંકી દેવાનું. આ શરીર નાશવંત છે, એનું પ્રયોજન શું છે? અવિનાશી ફળ, પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ કરી લેવી એ ફળ છે. આપણે શું ભૂલ કરીએ છીએ કે આ મનુષ્ય દેહ જે ભગવાન મેળવવા માટે છે. મેં શનિવારની સભામાં વાત કરી હતી ને જોઈતા ખાચરની, વસ્તા બાપુનો નાનો દીકરો જોઈતો ખાચર મહારાજ પાસે પડેલી કેરી ખાવા માટે અધીરો બને, અકળાઈ જાય. મહારાજે રમૂજ કરી, રાજાનો દીકરો હતો, સોનાની ઉતરી, જાડો હાર ગળામાં પહેરેલો, નાના દીકરાને લાલચ લાગી છે કેરીની. મહારાજે કહ્યું, બેટા તારા ગળામાં ઉતરી છે મને આપી દે. છોકરાએ કેરીની લાલચમાં સોનાની ઉતરી ઉતારીને આપી દીધી. સામે મહારાજે બે કેરી આપી અને આ જોઈતો એટલો બધો મલકાવા લાગ્યો, ખુશ ખુશ થઈ ગયો. ત્યારે મહારાજે સોનાની ઉતરી ઊંચી કરી આખી સભામાં બધાને કહ્યું, આખી દુનિયા આના જેવી મૂરખ છે. આ નાના બાળકને ખબર નથી આટલી એવી ઉતરીમાં કેટલા ગાડા ભરાય એટલી કેરી આવી શકે. બે કેરી માટે આવી મોંઘી ઉતરી ઉતારીને આપી દીધી. ભગવાને આપેલો આ મનુષ્યનો દેહ સોનાની ઉતરી કરતાં પણ કિંમતી છે. અને આપણે જગતની એક બે કેરી માટે, સ્ત્રી માટે, ધન માટે, પદાર્થ માટે, પ્રતિષ્ઠા માટે, પદ માટે, પૈસા માટે આ સોનાની ઉતરી કરતા મૂલ્યવાન શરીરને આપણે ખર્ચી નાખ્યું છે, ગીરવે મૂકી દીધું છે, નીલામ કરી નાખ્યું છે. જાગો ભક્તો, જાગો. ધન્યવાદ તમને આપીશ તમે રોજ સવારે આવી સરસ મજાની મહારાજની વાતો સાંભળો છો. તમારો આત્મા જાગી ગયો છે. લાઈવ કથા સાંભળનારા એવા ભક્તો છે. આજે યાદ કરીશ મહેળાવાળા ભરતભાઈ, સુનિલભાઈ, મહેન્દ્રભાઈ, એમના માતુશ્રી ધામમાં જવાના હતા. એમનું શરીર ચાલતું નહોતું, અશક્ત. છેલ્લી અવસ્થા કેવી કરુણ હોય છે એનું કેટલું વર્ણન કરું. છેલ્લી અવસ્થા સુધી એમનું શરીર ચાલતું નહોતું એવી અવસ્થામાં પણ લોયાધામના પિયુડા મહારાજની રોજ આરતીના દર્શન કરવાના અને રોજ આ કથા સાંભળવાની જ, આટલું નિયમ હતું, અચૂક સાંભળવાની. એક દિવસ પણ કથા જો ન આવે કે ન સાંભળી શકે તો અધીરા બની જાય. લંડનવાળા મનુદાદા, ઉત્તર સંડાના દિલીપભાઈના પિતાજી, દાદા ધામમાં ગયા, થોડો સમય થઈ ગયો પણ છેલ્લી અવસ્થા સુધી, છેલ્લા દિવસ સુધી, મને કંઈ નહીં આપો તો ચાલશે, બસ મને આ સાધુઓના દર્શન કરાવો, મને આ કથા વાર્તા સંભળાવો. આ કથા આપણા જીવનની બધી વ્યથા ટાળે એવી છે. મેં કહ્યું ને, આ કથા હરિરસ છે, ભગવાનની મૂર્તિનું અમૃત છે. આ કથા તમને અને મને ભગવાનમાં જોડવાનો સેતુ છે. ભગવાન અને માણસ વચ્ચે એક નાતો બાંધી શકે એવી તાકાત આ કથામાં છે. કથા સાંભળો,
પ્રેમથી સાંભળો, મહારાજને સંભાળીને સાંભળો, મહારાજ બોલે છે અને હું સાંભળું છું એમ માનીને આપણે કથા સાંભળીએ. હું કથા કરું છું એમ નહીં, મારે પણ એમ જ માનવાનું છે. આ કથા એ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કરે છે. નિષ્કુળાનંદ સ્વામીના હૃદયમાં પણ મહારાજ બેઠા છે. સ્વામીની કલમમાં રહીને મહારાજ જ લખે છે. આ શબ્દો મહારાજના છે. આ લખનારા મહારાજ છે, બોલનારા મહારાજ છે. હું પણ શ્રોતા છું, તમે પણ શ્રોતા છો. કેવી સરસ વાત છે, પૈસા એકદમ છેલ્લા નંબરમાં, છેલ્લા નંબરની વસ્તુ છે. પૈસા પદાર્થ માટે છે, પદાર્થ પુરુષ વ્યક્તિ માટે છે, વ્યક્તિ પરમાત્મા ભગવાન માટે છે. પણ આપણે આ ખોલટું કરીએ છીએ. ભગવાનનો ઉપયોગ માણસો માટે કરીએ છીએ, માણસોનો ઉપયોગ પદાર્થો માટે કરીએ છીએ, પદાર્થોનો ઉપયોગ પૈસા માટે કરીએ છીએ, અથવા તો ભગવાનનો ઉપયોગ પૈસા માટે એટલે સીધો ઉતરતો ઉપયોગ કરીએ છીએ. આપણે ભગવાનને નથી ચાહતા, ભગવાનથી ચાહીએ છીએ. આટલી જ ભૂલ. સ્વામી અતિ સુંદર એક વાત લખે છે, ભક્તિમાં પ્રગટની ભક્તિ એ શ્રેષ્ઠ છે, પ્રગટની ભક્તિમાં પણ તક જોઈને, સમય જોઈને કરેલી ભક્તિ અતિ શ્રેષ્ઠ છે. સંતોષ મે સેવે લે સ્વામી, હે સંતોષ મે સેવે લે સ્વામી, હે જેને ભજતા રહે નહીં ખામી રે, સંતોષ મે સેવે લે સ્વામી, સંતોષ મે સેવે લે સ્વામી. મટે ખોટ મોટી મોટી માતેથી, કોટી કટળીએ કામી રે, મટે ખોટ મોટી માથેથી, ખોટી કટળીએ કામી રે, પૂરણ બ્રહ્મ પ્રભુ મળે પોતે, પૂરણ બ્રહ્મ એ પ્રભુ મળે પોતે, ધામ અનંતના ધામી રે, સંતોષ મે સેવી લે સ્વામી. સ્વામી આ પદમાં અતિ અદ્ભુત નિરૂપણ કરે છે. હે સંતો, સમે એટલે કે સમય આવે ત્યારે સેવી લઈએ સ્વામી, તક મળે ત્યારે સેવી લઈએ, સમય આવે ત્યારે સેવી લઈએ. કયો સમય? એ રાત રહે પાછલે ચાર ઘટી કાતયે, સંતને શયન તજે ભજન કરવો. સવારનો સમય એટલે સોનેરી સમય, સુવર્ણનો સમય. સવારે જાગતાની સાથે એ સુતા ઉઠે રે, સમરુ સહજાનંદ કે વેણલા, ભલે વાયા રે અંતર ઉપજો રે, અતિશય આનંદ કે વેણલા, ભલે વાયા રે. સવારે જાગતાની સાથે બસ સૌથી પહેલું ભગવાન શ્રીહરિનું ધ્યાન કરી લઈએ, એનું સ્મરણ કરી લઈએ. મેં હમણાં કથામાં વાત કરી હતી ને, ત્રણ ટેબ્લેટ એક સેવા, દિવસમાં એકાદ વાર એવી સેવા કરીએ મહારાજની, સંતોની, ભક્તોની, કે કોઈકના અંતરના રૂડા આશીર્વાદ મળી જાય. સ્મરણ, દિવસમાં એકાદ ભગવાનનું નામ એવું આપણે લઈએ જેમાં આપણો આત્મા પરોવાઈ ગયો હોય, નાભીમાંથી જે નામ નીકળ્યું હોય. સ્વામિનારાયણ 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 કરતા કરતા અંતરમાંથી આર્ત નાદ પ્રગટ થઈ જાય, હે મહારાજ, એવું એકાદ નામ લઈએ.
અને સત્સંગ, સંતોની અમૃતવાણી, પૂજ્યપાદ ગુરુદેવ જેવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંત, એમના શ્રીમુખે પ્રગટ થયેલી એકાદ વાત, ભલે 5 મિનિટ, ભલે 10 મિનિટ, ભલે 1/2 કલાક કે કલાક જેટલો ટાઈમ તો, પણ એકાદ વાર દિવસમાં આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુની વાણી આપણા કાને પડી જાય ને, દિવસમાં એકવાર સેવા, એકવાર સત્સંગ અને એકવાર સ્મરણ અચૂક કરવું, આવા નિયમ રાખો. તમને એમ થાય કે આવું નિયમ રાખીએ અમે બિઝનેસ ક્યારે કરીએ, અમારી જોબ ક્યારે કરીએ, આવો તમને બતાવું. આ દુનિયાના બિલિયનર માણસો, આ દુનિયાના મિલિયનર માણસો કેવા હોય છે? નરેન્દ્રભાઈ મોદી આખા ભારતનો નહીં, આખી દુનિયાનો વહીવટ કરે છે અત્યારે, પણ દાદા એક દિવસ એવો એનો જતો નથી. ભગવાનની પ્રાર્થના અને પૂજા રોજ કરવાની, એના જીવનના સૂત્રો તમે જાણો તો ખ્યાલ આવે. અમને આશ્ચર્ય થાય છે, અમારે ક્યારેક મોટા ઉત્સવ સમયે જાજા આવી જાય ત્યારે પૂજા, માનસી પૂજા બધું બહુ ધ્યાન રાખવું પડે. એક દિવસ યોગ વિના એ માણસનો જતો નથી. યોગ કરવાના જ, 15 મિનિટ પણ યોગ કરવાના. એક દિવસ વોકિંગ વગર જતો નથી, વોકિંગ કરવાનું. એક દિવસ એના માતુશ્રીને ફોન કર્યા વિના એનો જતો નથી. મધરને પહેલો ફોન, સવારે પરવારી પૂજાપાઠ કરી તૈયાર થઈ પહેલો ફોન બાને કરવાનો. શું મા દીકરાનો પ્રેમ હોઈ શકે? ધિક્કાર છે આ જગતના વાસનાવાળા પ્રેમને. એ માતાને પણ લાખ લાખ વંદન કરવાનું મન થાય કે જેનો દીકરો વડાપ્રધાન હોય, આખી દુનિયાનો ચમકતો સિતારો બની શકે, છતાં એ માએક ઝૂંપડીમાં રાજમહેલની જેમ રહેતી હોય. હે દાદા, મા ઝૂંપડામાં રહે અને તો એ રાજમહેલની જેમ, અને દીકરો મહેલમાં રહે છતાં ઝૂંપડાની જેમ. જો તો ખરા ભારત દેશનું દ્રશ્ય. બસ આ સાચું ભારત આવું હતું. એમાં રાજા મહેલમાં રહેતો હોય ને અભિમાન નહોતું, અને કોઈ સામાન્ય માણસ સામાન્ય ઘરમાં રહેતો હોય એને નાનપ નહોતી. આ ભારત દેશની સાચી અસ્મિતા આપણે જોઈ શકીએ છીએ. હું કહેવા એ માગું છું, આપણે આપણા જીવનને થોડું આવી રીતે નિયમમાં બાંધીએ. નિયમમાં બાંધવાથી શું થશે? આ શાસ્ત્રો સમજી શકીશું, આપણી બુદ્ધિ નિર્મળ બનશે, પવિત્ર બનશે. આ શાસ્ત્રો સમજાશે, સમજાશે ત્યારે શું થશે? તક આવશે ને. જીવનમાં તક તો બધાને મળે છે, પણ કોઈએ દાદા હિન્દીમાં સરસ લખ્યું છે, તક કે આગે બાલ હે પીછે ટાલ હે. કુછ સમજા? તક કે આગે બાલ હે પીછે ટાલ હે. ના સમજાણું દાદા? હિન્દીના સાહિત્યકારની આ વાત માર્મિક છે. તક આવે છે બધાની સામે, પણ એને પકડવી હોય તો ક્યાંથી પકડાશે? આગળ બાલ છે, આગળથી પકડાશે, પાછળ શું છે? ટાલ છે. પકડવા જશો તો લપસી જશો, કશું હાથમાં નહીં આવે. તક જીવનમાં બધાને મળે છે. ઓપોર્ચ્યુનિટી ડોક્સ નોક્સ ધ ડોર બટ વન્સ. તક કઈ? ભગવાને આ સોનેરી સવાર કર્યું શેના માટે? ભગવાનની ભક્તિ, ધ્યાન, પૂજન, ભજન, એના માટે. કરી લઈએ ભજન. આવી રૂઢી સંતોની કથા વાર્તા છે શેના માટે? બસ બીજા સાંભળે ન સાંભળે, પણ મારે તો સાંભળવી છે, જીવનમાં ઉતારવી છે. આ નક્કી કરીએ. સમય જોઈને હે સંતો સેવા કરી લેજો, અને સમય જોઈને સેવા કરશો. જેને ભજતા રહે નહીં ખામી રે. એ મટે ખોટ મોટી માથેથી કોટી કટળીએ ખામી રે. ગમે એવી મોટી ખોટ હશે, 100 જન્મની કસર હશે, 1000 જન્મની કસર હશે, અરે ગુણાત્યાનંદ સ્વામીના શબ્દોમાં કરોડ જન્મની કસર હશે, તો પણ ટળી જશે. પૂરણ બ્રહ્મ પ્રભુ મળે પોતે, એ ધામ અનંતના ધામી રે. કિસી ને બડા અચ્છા લિખા હે દાદા, ઠાકોરજી કો એ મત બતાઓ
कि मेरी मुश्किल बहुत बड़ी है। ठाकुर जी को ये मत बताओ कि मेरी मुश्किल बहुत बड़ी है, लेकिन मुश्किलों को बताओ कि मेरा ठाकुर जी बहुत बड़ा है। हैं दादा, आपने भगवान पास आवीने हाथ जोड़िए, हे महाराज बहु मोटू दुख आयो, अरे मूर्खाओ डूबी मरो पानी में, है डूबी मरो, दुख ने कही दो मारो ठाकुर जी बहु मोटो छे, तारी शू ताकात, तारी शू औकात कि तू मने दुखी करी सके। गम्मे एवी मोटी खोट हशे माथे थी जती रहेशे। क्यारे आ पूर्ण ब्रह्म आपणने मळ्या, पुरुषोत्तम नारायण आपणने मळ्या, बस हवे ने समय जोईने सेवी लईए, एनी रुचि जोईने सेवी लईए, એના સાધુને સેવી લઈએ, એના ભક્તોને સેવી લઈએ। કેવી વાતો દાદા! આપણા સંતો જતા હતા, મને નામ ભૂલાય છે, જો કદાચ મિસ્ટેક ન થતી હોય તો કૃપાનંદ સ્વામી, સંતો જતા હતા, બબે ત્રણ ત્રણ દિવસ થયા, કોઈ ગામમાં સંતોને અન્ન ન મળ્યું, ભિક્ષા ન મળી, કાળ ઝાડ બળતરા પેટમાં થઈ રહી છે, ભૂખ લાગી છે, પણ એ સંતો દુઃખથી દુઃખી થાય ડગી જાય એવા નહોતા। હશે મારા મહારાજની ઈચ્છા, સુખ એ પણ ઠાકોરજીનો પ્રસાદ, દુઃખ એ પણ ઠાકોરજીનો પ્રસાદ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા સંતો નીકળ્યા છે। એમાં એક નાનો બાળક ખેતરમાં ગયો હશે, એના પપ્પાએ પોક પાડેલો ઘઉંનો, ઘઉંનો પોક લઈ ખિસ્સામાં ભરી નીકળ્યો છે, મુઠ્ઠીમાં લઈને જાય છે, દોડતો દોડતો, આનંદ છે આજે પોક ખાશું, એમાં સાધુને જોયા પગે લાગે ભાવથી, સંતોને ભાવથી પગે લાગે। એને ખબર પડી કે સંતો વિચરણમાં નીકળ્યા છે, ભિક્ષા માટે નીકળ્યા હોય એવું લાગે છે। બંને મુઠ્ઠી ખોલી અને સંતોને કહ્યું, સ્વામી આપ આ પોક ખાશો, જમશો, સ્વામી લો ને। નાના બાળકની નિર્દોષ અને નિર્મળ ભાષા, એનો નિર્મળ પ્રેમ, સંતો એટલા બધા રાજી થયા, પોકના દાણા મોઢામાં મૂક્યા, ભૂખ તો લાગી હતી દાદા। બાળકે કીધું, સ્વામી આ બધા તમે જમી જાઓ, ખિસ્સામાંથી કાઢી કાઢીને સંતોને બધા આપી દીધા, સંતો જમી ગયા અને સાધુ પણ એટલા રાજી થયા, એટલા રાજી થયા। બે બે દિવસથી ફરીએ છીએ, હજારો માણસોએ આપણને જોયા મળ્યા, પણ કોઈને સાધુમાં ભાવ નથી થતો, કોઈને નહીં। સાધુને એક રોટલો આપવા કોઈ તૈયાર નથી, ધિક્કાર છે આ સંસારીઓને, સાધુ કોઈને સાપ ન આપે, પણ સંતો આ બાળક ઉપર એટલા રાજી થયા। દીકરાના માથે હાથ મૂકી સ્વામીએ કહ્યું કે બેટા તારે કંઈક જોઈએ છે, જે જોઈએ તે માગતું। નાનો બાળક હસતા હસતા બોલ્યો, સ્વામી તમને વાલામાં વાલું જે હોય ને મને આપી દો। મોટેરા સંતને એમ થયું, આ હા હા, માગનારા ઘણા જોયા, પણ આવો માગનારો હજી મળ્યો નથી, તમને વાલું હોય તે આપી દો। આંખ બંધ કરી સાધુને તો વાલું શું હતું, એ મહારાજના વાલા મુક્તોને એક જ વાલામાં વાલું હતું, મહારાજ। મહારાજને હૃદયથી પ્રાર્થના કરી, પ્રભુ આ બાળકે માગ્યું છે એવું આપવું પડશે, તમારી મૂર્તિ અમે આપીએ છીએ। એ નાના બાળકને ભગવાનની મૂર્તિ અખંડ દેખાવા લાગી, મોટો થાય એ સંત બને। સંપ્રદાયના મહાન બ્રહ્મનિષ્ઠ સંત અચ્યુતદાસજી સ્વામીએ બાળકનું નામ, ધુફઈ ગામનો એ છોકરો હતો, પોકની સેવા મહત્વની નહોતી દાદા, પણ સમય જોઈને સેવા, સાધુ સામે મળ્યા, સાધુએ માગતા પહેલા તેને સેવા કરી નાખી, સાધુ પ્રેરણા કરીને સેવા કરે એ પણ હજી સારી છે, પણ સમય જોઈને। સ્વામી કઈ સેવા હોય તો કહેજો, સ્વામી કંઈક કામ હોય તો કહેજો, ઘણા ભક્તો આવી રીતે સેવા કરતા હોય, દાસના દાસ થઈને। મેં કહ્યું હતું ને, મુસ્લિમ બીબડી હતી, મુસલમાન સ્ત્રી, દીકરાની જેમ ઉછેરેલો બાવળ કાપીને એણે આપ્યો ભગવાનને માટે, ક્યાં મોટું કામ કરી નાખ્યું, ક્યાં મોટો પહાડ તોડી નાખ્યો, કિંમત બાવળની નહોતી, કિંમત દાંતણની નહોતી, ભાલના રેગિસ્તાનમાં ભગવાન દાંતણ કરવાની ઈચ્છા કરે અને આખા રેગિસ્તાનમાં એક બાવળનો છોડ ન મળે ત્યારે બાવળ દીકરાની જેમ ઉછેરેલો એને કાપીને ભગવાનની માટે આપી દીધો, સમય જોઈને, ભગવાન જાણીને એણે સેવા કરી લીધી, કામ થઈ ગયું, મુક્તાનંદ સ્વામીની જોડે અક્ષરધામ મળી ગયું।
સાધુ ભૂખ્યા છે, સામે મળ્યા છે. નાનો બાળક હસતા હસતા રમતા રમતા સામેથી એ સાધુને પોતાનો પોક આપી દે, પોતાના ભાગનો આપી દે. દાદા એક વાત સંભળાવું, બહુ સરસ. આપણે સેવા કરીએ છીએ, આપણી સેવામાં બહુ વિવેકની જરૂર છે? આપણી સેવામાં અભિમાનની ગંધ છે? આપણી સેવામાં સ્વાર્થની દુર્ગંધ છે? આપણે આપીએ છીએ 5 અને ભગવાન પાસે માગીએ છીએ 5 લાખ. તમે તપાસ કરજો. આપણી સેવામાં એટલી બધી દુર્ગંધ છે. યશોદાના ઘરનું માખણ કનૈયાને ભાવતું નહોતું, માં આપે તો પણ. અને ગોપીના ઘરે ચોરી કરીને કનૈયો માખણ ખાતો, કારણ ગોપીના માખણમાં નિર્મળતા હતી, યશોદાના માખણમાં અભિમાન હતું. માં હતી છતાં એનું અભિમાન ભગવાનને નહોતું ગમતું. તો આપણું અભિમાન ભગવાનને ગમશે? સંકલ્પ કરો આજે. આ લોયાધામ કેટલું દિવ્ય ધામ! આ પીયુડા મહારાજની સંતો સેવા કેવી કરે છે, કેવી સેવા કરે છે, તમે તમારા આત્માને પૂછી લો. આવા સાધુ આખા બ્રહ્માંડમાં ક્યાંય શોધવા જશો મળશે? આવા મહારાજ ગમે ત્યાં આખી દુનિયામાં ભટકી આવીએ ક્યાંય મળશે આપણને? આવા ગુરુદેવ આપણને ક્યાંય મળશે? આવા ભક્તો આપણને મળશે? આ પ્રાપ્તિ થઈ છે. બસ હવે આપણને જ્યારે તક મળે, જ્યારે સમય મળે, શરીરની સેવા હોય, મનની સેવા હોય, ધનની સેવા હોય, જે સેવા આપણને જે તક મળે ભગવાનને માટે કરવા લાગો. એક મુદગલ નામના ઋષિ હતા, શિલોંચ્છ વૃત્તિથી જીવતા હતા. મહાભારતની આ કથા દાદા. શિલોંચ્છ વૃત્તિ એટલે શું? જૂના સમયના સાધુઓ અખંડ ભગવાનનું ભજન કરતા, ભિક્ષા માગીને જીવવી એ પણ સાધુનો એક ધર્મ છે. એના કરતાં શ્રેષ્ઠ શિલોંચ્છ વૃત્તિથી જીવવું એના કરતાં શ્રેષ્ઠ ધર્મ છે. એટલે કે ગમે ત્યાં માગવા જવું, રખડવા જવું, એમાં ઘણો સમય જાય. ખેતરમાં ધાન્ય પાકે, પછી લોકો વીણી લે, પછી એ ખેતરમાં આટો મારવા, ખેતરમાં જે કંઈ દાણા પડ્યા હોય એ દાણા વીણી લેવાના, એ જેટલા થોડા ઘણા દાણા મળે એને બાફી રાંધી એની રસોઈ કરી જમવું, આને શું કહેવાય? શિલોંચ્છ વૃત્તિ, જેને પક્ષી વૃત્તિ કહેવામાં આવે છે. પક્ષી વૃત્તિનો અર્થ થાય પક્ષી શું કરે, આવું જ હોય ને, જે મળ્યું જે ઝાડમાંથી જ્યાંથી ત્યાંથી લઈ લેવાનું. આ શિલોંચ્છ વૃત્તિથી જીવનારા મુદગલ ઋષિની કથા ભાગવતમાં આવે છે, મહાભારતમાં આવે છે. હવે દાદા ધાન્ય ક્યારે પાકે? રોજ પાકે? 6 મહિના સુધી ભૂખ્યા રહેવું પડે. અખંડ પદ્માસન લગાવી રાત્રે પણ સૂવે નહીં, લાંબા થઈને ભગવાનનું ધ્યાન કરે. ખબર પડે દિવ્ય રૂપે કે હવે ધાન્ય પાકી ગયું છે, ઉતારી લીધું છે, એટલે નીકળે ખેતરમાં, જે કંઈ દાણા મળે એ લાવે ને બાફે અને જમે. એમાં એક દિવસ દાદા મુદગલ ઋષિ 6 મહિના પછી ભૂખ્યા છે, ખેતરમાંથી દાણા વીણીને લાવ્યા છે, 4 શેર જેટલું અન્ન મળ્યું છે એને રાંધીને તૈયાર કર્યું છે, જમવાની તૈયારી કરે છે. એવામાં એક અતિથિ, એક ભૂખ્યો માણસ, એક ભૂખ્યો બ્રાહ્મણ આંગણે આવી ઝૂંપડા પાસે હાથ લંબાવી એણે પ્રાર્થના કરી, હું ભૂખ્યો છું, મને કંઈક ખાવાનું હોય તો આપો, મારા પ્રાણ જશે. મુદગલ ઋષિને દયા આવી ગઈ. 6 મહિના પછી અન્ન મળ્યું છે, એ પણ 4 શેર છે, પોતા પૂરતું માણ થાય એમ છે. પેલા ભૂખ્યા અતિથિને આપતા ગયા, પેલો જમતો ગયો, એમ કરતા કરતા બધું અનાજ પૂરું, બધું જમી ગયો પેલો. તેમ છતાં અતિ રાજી થઈને મુદગલ ઋષિએ બધું એને જમાડી દીધું. પેલા અતિથિએ મોઢું ધોયું, હાથ ધોયા, પાણી પીધું, એ પાણી નીચે પડ્યું, એ સમયમાં એક નોળિયો ત્યાં નીકળ્યો, એ પાણીમાં આળોટ્યો. આળોટવાને કારણે ઋષિએ જોયું, પેલા અતિથિ ભિખારીએ જોયું કે એ નોળિયો પાણીમાં આળોટ્યો, પાણી થોડું જ નીચે પડેલું જમીનમાં, એ એઠા પાણીમાં આળોટવાથી નોળિયો સોનાનો થઈ ગયો, અડધો. એનું જેટલું શરીર પલળ્યું પાણીમાં, અડધું પલળ્યું એ સોનાનો થઈ ગયો. અડધો નોળિયો સોનાનો બની ગયો, અડધો જેવો હતો એવો ને એવો. એ તો નોળિયો ત્યાંથી નીકળી ગયો. ઋષિને આશ્ચર્ય થયું, અતિથિ ત્યાંથી જતા રહ્યા.
એ સોનાનો નોળિયો પછી બધી જગ્યાએ ફર્યા કરે. એમાં પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો. રાજસૂય યજ્ઞ કેવો હોય એનું વર્ણન મહાભારતમાં છે. આખી પૃથ્વીનું ચક્રવર્તી સામ્રાજ્ય પાંડવોના હાથમાં આવ્યું, હસ્તિનાપુરની ગાદી આવી, ત્યાર પછી ચક્રવર્તી રાજા આ યજ્ઞ કરી શકે એટલે પાંડવોએ પ્રાયશ્ચિત માટે, કારણ કે અનેક માણસોને મારેલા, એ પ્રાયશ્ચિતને અર્થે આ રાજસૂય નામનો યજ્ઞ કર્યો. પૃથ્વીભરના બ્રાહ્મણોને જમાડ્યા. યજ્ઞ કર્યા બાદ પાંડવોના મનમાં, યુધિષ્ઠિર અર્જુનના મનમાં અહંકાર થઈ ગયો, આ હા હા આખી પૃથ્વીનું રાજ્ય મેં મેળવ્યું, જે કામ કોઈ ન કરી શકે એ પૃથ્વી પરનું મહાન પુણ્ય કાર્ય યજ્ઞ, રાજસૂય યજ્ઞ અમે કર્યો. બ્રાહ્મણોને જમાડ્યા છે, 21,000 બ્રાહ્મણો એ સમયમાં જમાડેલા. એક એક બ્રાહ્મણને દક્ષિણાઓ આપી છે. અને એ સમયમાં બધાએ આશ્ચર્ય જોયું. બ્રાહ્મણો જમી જમીને ઊભા થાય છે, હાથ હેઠા ધોવે છે, મોઢું ધોવે છે, ત્યાં એક નોળિયો આવે અને આલોટે, એક નોળિયો આવે ને આલોટે, એક નોળિયો આવે ને આલોટે. બધાએ આ નોળિયાને જોયો, અડધો સોનાનો, અડધો જેવો હોય એવો ને એવો. એટલે અર્જુનને, યુધિષ્ઠિરને પણ સમાચાર મળ્યા, એ પણ જોવા આવ્યા આ દ્રશ્યને. શું છે ભાઈ, દિવ્ય રૂપે એ બધા મહાપુરુષો હતા. નોળિયાને પૂછ્યું, ભાઈ તું શા માટે આલોટે છે? ત્યારે નોળિયાએ કહ્યું, મારું અડધું શરીર સોનાનું છે, અડધું શરીર નથી, એટલે હું તપાસ કરું છું કે સાચું જ્યાં પુણ્ય છે ત્યાં મારું અડધું શરીર સોનાનું થશે. અર્જુન, તું મનમાં અભિમાન લઈને ફરે છે, મેં 21,000 બ્રાહ્મણોને જમાડ્યા, મહાન સત્કર્મ કર્યું, પણ તારું સત્કર્મ, નોળિયો બોલ્યો, મહાભારતની કથા છે, તારું સત્કર્મ હજી મુદગલ ઋષિના જેટલું પણ નથી. કોણ મુદગલ ઋષિ? શું એણે પુણ્ય કામ કર્યું હતું? નોળિયાએ બધી વાત સંભળાવી. સિલોન સુવૃત્તિથી જીવનારા એ મહાત્માએ 4 શેર અન્ન દાણા દાણા વીણીને ભેગું કરેલું, 6 મહિના સુધી ભૂખ્યા હતા, અને રાંધ્યું અને જમવા બેઠાને અતિથિ આવે, અતિથિને જમાડી દીધું. તક જોઈને કે હું તો ફરીવાર ખેતરમાં ફરી દાણા મેળવી લઈશ, અત્યારે સમય છે, આને આપી દઉં. એ અતિથિ જમે, એનું એઠું પાણી નીચે પડે અને એમાં હું આળોટું, અડધું મારું શરીર ભીનું થાય, સોનાનું થઈ ગયું. તે આટલા બધાને જમાડ્યા પણ તારા પુણ્ય કાર્યમાં કંઈક ખામી છે, મારું શરીર હજી સોનાનું થતું નથી. બ્રાહ્મણોની વચ્ચે, પાંડવોની વચ્ચે અર્જુનને આવા વેણ જ્યારે નોળિયાએ માર્યા, સુરવીર હતો અર્જુન, લાગી આવ્યું એને, ભગવાન કૃષ્ણ પાસે આવીને પગ પકડીને રડવા લાગ્યો, પ્રભુ અમે આટલું બધું કર્યું, એક નોળિયો અમને જાહેરમાં એમ કહી જાય કે તારું પુણ્ય કાર્ય હજી અધૂરું છે, પ્રભુ શું આમાં અધૂરું છે? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, અર્જુન તમે બ્રાહ્મણોને જમાડ્યા, કોઈ ભૂખ્યાને જમાડ્યા, જેને ખરેખર જરૂર છે એવા કોઈ ગરીબોને જમાડ્યા? હા પ્રભુ, આપણે ગરીબોને શોધી શોધીને, તમે જાતે શોધો? ના, માણસોને મોકલ્યા હતા. કેમ તમે કહી શકો બધા ગરીબોને જમાડ્યા છે? ફલાણી જગ્યાએ એક સ્વપચ, હું શુદ્ધ ગુજરાતીમાં શબ્દ નથી બોલતો, એક સ્વપચ બેઠો છે, એ ભૂખ્યો છે, અન્ન માટે એ ટળવળે છે, તમે એને જમાડ્યો? આ પૃથ્વી પર એક માણસ પણ ભૂખ્યો રહે તો રાજસૂય યજ્ઞ પૂરો ન થાય. અર્જુનને પોતાની ભૂલ સમજાણી, અર્જુન ગયા છે તપાસ કરાવી, માણસને સમાચાર મોકલી, બોલાવે અને જમાડવાનો આદેશ આપે, જમાડી દીધો, પેલો નોળિયો ત્યાં પણ આવ્યો તો પણ સોનાનો ન થાય. અર્જુનને વધારે વિમાસણ થઈ, પ્રભુ તમે કહેલું કાર્ય મેં કર્યું છતાં સોનાનો ન થયો, હવે તો આખી દુનિયા મારી સામે જોવે છે, બ્રાહ્મણો ઊભા ઊભા જોવે છે કે અર્જુનનું કાર્ય પૂરું થયું કે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કહે, અર્જુન તું મારી વાતને સમજી ન શક્યો, મેં તને શું કીધું હતું? તે બ્રાહ્મણોને જમાડ્યા પણ તે આવા ગરીબોને જમાડ્યા? અર્જુન આ ઉતરતી જ્ઞાતિના માણસ પ્રત્યે તને થોડી હીનભાવના હતી, તે જાતે ન જમાડવા ગયો, તારા માણસોને આદેશ આપ્યો, દૂર બેસાડી, એક બાજુ બેસાડીને જમાડી દીધો. તે જેવી રીતે મને જમાડ્યા, તે જેવી રીતે બ્રાહ્મણોને જમાડ્યા, રાજા મહારાજાને જમાડ્યા, એવી રીતે એક સામાન્ય ઉતરતા માણસને પણ જમાડો, પછી જુઓ. અર્જુનને પોતાની ભૂલ સમજાણી, એ સ્વપચને પાંડવો જાતે ગયા, પાંચાલી દ્રૌપદી જોડે ગયા અને પ્રેમથી પીરસીને જમાડ્યો, અને હજી ચળું કરે અને નીચે પાણી પડે, પેલો નોળિયો દોડતો દોડતો આવે ને આળોટે, આખો નોળિયો સોનાનો થઈ જાય,
આકાશમાંથી દિવ્ય વાજિંત્રો વાગ્યા, શંખ ફૂંકાયા, આકાશમાંથી દિવ્ય મંગળધ્વનિ થતાની સાથે બ્રાહ્મણોએ જય જયકાર કર્યો. પાંડવો, તમારો રાજસૂય યજ્ઞ પૂરો થયો. પાંડવો, તમારો જય હો, તમારો વિજય હો. કહેવાનું શું દાદા? તક જોઈને કરેલી સેવા. કોઈ ભૂખ્યો માણસ હોય, એને ભૂખ લાગી હોય ને ત્યારે તમે અન્ન આપો, જમાડો, એનો જે મહિમા છે ને એ બહુ ભરાય. તરતર એકદમ તૃપ્ત થયેલો હોય એને જમાડો, એમાં એટલું પુણ્ય નથી. કોઈ માણસને ઠંડી લાગે છે ને તમે આપો છો. સંતોને બારસના પારણાનો મહિમા છે એટલો સામાન્ય પારણાનો મહિમા નથી. કેમ? એકાદશીનો ઉપવાસ હોય અને પછી બારસના પારણા આવે ને તમે જમાડો, એનો મહિમા અધિક છે. તક જોઈને કરેલી સેવા છે ને. સંતોએ આખો દિવસ ઉપવાસ કર્યો હોય એટલે સહજ છે. સંતોને એમ હોય કે ભાઈ હવે સંતોને ભૂખ લાગી હોય ત્યારે જમાડો. ભગવાનની, સાધુની, ભક્તની કે જીવ પ્રાણી માત્રની તક જોઈને, સમય જોઈને કરેલી સેવા એ અતિ મહાન છે, સ્વામી કહેવા માગે છે. એમાં જો ભગવાનનો ભાવ ભળી જાય તો એ ભક્તિ જ છે. જે પ્રભુ અગમ નિગમે કહ્યા, રહ્યા આગે કર ભામી રે, તે પ્રભુ આજ પ્રગટ થયા છે. જે સર્વે નામ ના નામી રે, સંતો સમે સેવી લીએ સ્વામી. અણુ એક એથી નથી અજાણ્યું, જાણો એ છે અંતરયામી રે. તેને તજીને જે ભજે બીજાને, તે તો કહેવાય લૂણ હરામી રે. સંતો સમે સેવી લીએ સ્વામી. અને આપણને તો પ્રગટ પ્રભુ મળ્યા. અગમ અને નિગમ, વેદ અને શાસ્ત્રો, જેને પ્રગટ પુરુષોત્તમ નારાયણ કહે છે, જેનાથી એક અણુ માત્ર પણ અજાણ્યું નથી, અણુ અણુમાં બેઠા છે એવા અનંત ઈશ્વરના ઈશ્વર અવતારી પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે. સ્વામી એમ કહે છે, આ ભગવાન મળ્યા પછી પણ એ ભગવાનને સેવી ન લઈ અને બીજા બધાની સેવા કરીને ધિક્કાર છે. માટે સમય જોઈને, તક જોઈને આપણને આ મહારાજ મળ્યા, પ્રગટ આ પીવડા મહારાજ મળ્યા. એ મહારાજને અંતરમાં ઉતારનારા એવા પ્રગટ પૂજ્યપાદ ગુરુદેવ જેવા સંત મળ્યા, સત્પુરુષ મળ્યા. હવે બસ એવા મહારાજને, એવા સંતને સેવી લઈએ. જેના દર્શ સ્પર્શ કરે પ્રાણી, તેના પાપ જાય વામી રે. નિષ્કુળાનંદ કે આનંદ ઉપજે, પૂરણ પુરુષોત્તમ પામી રે. સંતો સમે સેવી લીએ સ્વામી, સંતો સમે સેવી લીએ સ્વામી. સ્વામીએ કહ્યું, એ પ્રભુના દર્શન, એ પ્રભુના સ્પર્શ જે કોઈ કરે એ બધાના પાપ માત્ર ટળી જાય, આનંદ 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 થઈ જાય. માટે આવા પ્રભુને આપણે સમય જોઈને સેવી લઈએ. આવી રીતે ભક્તિનિધિનું આ પદ પૂરું થાય છે. ચોથું પદ બોલો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.